જે સંકટ સમગ્ર વિશ્વ માટે ઉભું થયું છે ધીમે ધીમે દાનની સરવાળી વહી રહી છે ત્યારે રાજુલા પ્રાથમિક શિક્ષક સરાફી સહકારી મંડળી તરફથી પણ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી રાહત ફંડમાં રકમ જમા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજુલા પ્રાથમિક શિક્ષણ સરાફી સરકારી મંડળી તરફથી ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી રાહત ફંડમાં 1 લાખ જેવી રકમનો ચેક આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ધાંધલ સાથે મંત્રી શ્રી રતિલાલ સાવલિયા તેમજ કારોબારી સદસ્યો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। વૈશ્વિક કોરોના વાયરસની મહામારીના કારણે દેશ અને ગુજરાત રાજ્યમાં સંકટની પરિસ્થિતિ ઊભી રહી છે। લોકો સેવા માટે આગળ આવી રહ્યા છે ત્યારે રાજુલા પ્રાથમિક શિક્ષક સરાફી સહકારી મંડળી તરફથી ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી રાહત ફંડમાં 1 લાખ જેવી રકમનો ચેક આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। યોગેશ કાનાબાર, જીટીવી ન્યૂઝ, રાજુલા। ગુજરાત પોલીસ કાયદાનું પણ પાલન કરાવે અને લોકોની સેવા પણ કરે છે જેનું ઉદાહરણ રાજકોટ તાલુકાનું પડધરી પોલીસ સ્ટેશન આપી રહ્યું છે। એક તરફ લોકડાઉનનો અમલ કરાવી રહ્યા છે, બીજી તરફ લોકોને કરિયાણું, ફૂડ પેકેટ અને જમવાની વસ્તુ પહોંચાડવામાં આવી રહી છે। પડધરી પોલીસ લોકડાઉનનો અમલ કરાવતા લોકોને સજા અને મેમો પણ આપી રહી છે। લોકડાઉનમાં લોકો ઘરે રહે તે માટે કોઈ કસર બાકી રાખવામાં નથી આવતી। બીજી તરફ જે ગરીબ લોકો છે તેના સુધી કરિયાણું અને જીવન જરૂરિયાતી સામાન પણ પહોંચાડવામાં આવી રહ્યો છે। માણસ પ્રત્યેની કરુણતા બતાવવામાં આવી રહી છે। જીટીવીની ટીમ દ્વારા સવારથી લઈને સાંજ સુધી પોલીસ કર્મચારીઓ સાથે સમય વિતાવ્યો ત્યારે ખબર પડી કે પોલીસ કર્મચારીઓને જમવાનું પણ ટાઈમે નથી મળતું। પોલીસ જવાનો પોલીસ સ્ટેશનમાં જ રહીને લોકોની સેવામાં કોઈ ખામી નથી રાખતા। જ્યારે જીટીવીની ટીમ રાત્રે પોલીસ સ્ટેશનની મુલાકાતે ગઈ ત્યારે 10 વાગે પોલીસ જવાનો પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જમતા નજરે પડ્યા। આ જોઈને જીટીવીની ટીમ આશ્ચર્યચકિત બની। બીજી તરફ પડધરી મામલતદાર દ્વારા લોકોને 144નું પાલન કરવા માટે અપીલ કરી છે કે લોકો લોકડાઉનનું પાલન કરે, ઘરમાં જ રહે અને સુરક્ષિત રહે। પોલીસ જવાનોને લોકડાઉન દરમિયાન પૂરતો સહયોગ આપવા પડધરીના લોકોને અપીલ કરાઈ। જીટીવી ગુજરાત ન્યૂઝ, યોગેશ કાનાવર, રાજુલા। આપને ખાસ જણાવવાનું કે રાજુલા શહેરની અંદર સરકારના લોકડાઉન ચાલુ થયા પછી ઘણી ફરિયાદો આવી છે, લોકો નિયંત્રણ મુજબ ચાલતા નથી અને અત્યારે હાલમાં કોઈપણ વિસ્તારની અંદર આપ જો ટોળું વળેલું જુઓ, સરકારના નિયંત્રણ મુજબ કોઈપણ જગ્યાએ ભાવ વધારો જુઓ, સરકારના નિયમ મુજબ દુકાનો બંધ રાખવાની હોય છે એવી દુકાનો ખુલ્લી રાખતા હોય, તેમજ માવો, પાન, તમાકુ કોઈપણ વસ્તુઓ વેચાતી હોય, તેમજ દૂધ, દહીં, છાશ, કિરાણામાં કોઈપણ વસ્તુના ભાવ વધારા લેવાતા હોય તો તમે અમને વિડીયો અથવા ફોટો અમારા નંબર ઉપર મોકલી શકો છો। અમારો નંબર છે 9828464414। આપનું નામ ગુપ્ત રાખવામાં રહેશે અને આપ અમને ફોટો અને વિડીયો જરૂરથી મોકલો। તાલુકા પ્રાથમિક શિક્ષક સરાફી મંડળી દ્વારા આજે આ દેશમાં કોરોનાનો કહેર જે વધતા રહ્યો છે એમાં આપણા દેશની સાથે સાથે ગુજરાત રાજ્યમાં પણ ખૂબ ઘણા પ્રમાણમાં ફેલાઈ રહ્યું છે, ત્યારે અમારી રાજુલા તાલુકા શિક્ષક સરાફી મંડળી દ્વારા અમારા કમિટી મેમ્બર સાથે બધા ચર્ચા કરી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે કે 1 લાખ રૂપિયા જેવું મુખ્યમંત્રી રાહત ફંડમાં આજે અમે રકમ આપવાની તૈયારી દર્શાવીએ છીએ। જયંતિ ગોહિલ, જીટીવી ન્યૂઝ, પડધરી।